નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણે યુનિટ બે આપણે પૂરું કર્યું હતું, બરાબર? યુનિટ વન એન્ડ ટુ. નેક્સ્ટ હવે આપીએ, બરાબર, યુનિટ થ્રી. એમાં રીડ વન, એમાં બે જ રીડ છે, જેમાં પહેલું રીડ ફિમેલ સ્પોટ ફોર ફોરેસ્ટ્રી, બરાબર. વન સંવર્ધન પ્રતિ મહિલાઓ, ફિમેલ્સ એટલે મહિલાઓ, ફોર ફોરેસ્ટ્રી, ફોરેસ્ટ્રી એટલે એવું થાય વન સંવર્ધન, બરાબર. નેક્સ્ટ વન સંવર્ધન પ્રતિ મહિલાઓ જોઈએ. હવે આ પાઠમાં, બરાબર, વૃક્ષને, જંગલને બચાવવાનો તો કે પ્રયત્ન તો કે કેમ કરવો, કે જંગલોને કેવી રીતે કાપવામાં, કાપતા તો કે બચાવી શકાય, બરાબર, એ વસ્તુ આપણે આ પાઠમાંથી તો કે શીખવાનું છે, સમજવાનું છે, જાણવાનું છે, બરાબર. બીજો કોઈ એમાં ઇન્ટેન્શન, કોઈ ઉદ્દેશ તો કે છે નહીં, બરાબર. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આપણે પાઠ, બરાબર. જો સિન્સ ટાઈમ બિગેન ધ નેચરલ બ્રોડ લીવડ, ઓકે, કુદરતી રીતે વિસ્તરણ પામેલા પાંદડા, નેચરલ બ્રોડ લીવડ એટલે શું થાય, કુદરતી રીતે વિસ્તરણ પામેલા પાંદડા, બરાબર. ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાસ, હિમાલયના જંગલો, બરાબર, હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ, સિગ્નિફિકન્ટ એટલે કે મહત્વનો ફાળો ભજવ્યો છે, કોના, તો કે ધ લાઈફ ઓફ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં શું, તો કે મહત્વનો ફાળો ભજવેલો છે. મીન્સ યુગો યુગથી, ઓકે, ઘણા વર્ષોથી કુદરતી રીતે વિસ્તરણ પામેલા જે પાંદડા છે, ઓકે, એવા હિમાલયના જંગલોએ, ઓકે, ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાસ, ઓકે, હિમાલયના જંગલોએ શું, ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં, ઓકે, શું, ઘણા લાંબા સમયથી ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે, મહત્વનો ફાળો આપેલો છે, સિગ્નિફિકન્ટ ન થાય મહત્વનો, બરાબર. ચાલો નેક્સ્ટ. ઇનફેક્ટ, ઓકે, આમ જોવા જાઓ તો, બરાબર, ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ, બરાબર. અને આમ જોવા જાઓ તો હકીકતમાં આ જે જંગલો છે, પર્વતીય તો કે ગામડાની સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે, કે ફાઉન્ડેશન ઓફ હોલ ઇકોનોમી. હોલ ઇકોનોમી મતલબ થાય સમગ્ર અર્થવ્યવસ્થાનો શું છે, આ પાયો છે. ફાઉન્ડેશન એટલે થાય પાયો, કોનો, ઓફ ધ હોલ ઇકોનોમી, ઓફ ધ હિલ વિલેજીસ. હિલ વિલેજીસ મતલબ થાય પર્વતીય ગામડાઓ, બરાબર, એ લોકોનો શું છે, આ તો કે અર્થવ્યવસ્થાનો તો કે પાયો છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, ઓકે, તો કે ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે તો કે લીલા પાન અને ઘાસ, બરાબર. ફોર એક્ઝામ્પલ, પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ, ઓકે, કે જે પ્રાણીઓ માટે તો કે શું, ચારો પૂરો પાડે છે. ફોડર એટલે શું થાય, ચારો. નેક્સ્ટ, હુઝ ડંગ ઇઝ યુઝડ ફોર ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપ લેન્ડ્સ, ક્રોપ લેન્ડ, બરાબર, ઉપજાઉ કે જમીનોમાં પ્રાણીઓની છાણ જે છે, બરાબર, એ ખાતર તરીકે યુઝ થાય છે. ખેડાઓ તો કે જમીનમાં ડંગ એટલે શું થાય, છાણ. ઇઝ યુઝડ ફર્ટિલાઇઝ એટલે કે ફળદ્રુપ ફોર ધ ક્રોપ લેન્ડ, પાકોમાં, ઓકે, તો કે ઉપજાઉ તો કે જમીનોમાં પ્રાણીઓનું છાણ જે છે એ ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ, પછી જો ડ્રાય ટ્વિગ્સ, સૂકી ડાળીઓ એન્ડ બ્રાન્ચીસ, ઓકે, અને લાકડા, ઘરના તો કે રસોઈ બળતણ જે છે, બરાબર, તે આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ, સૂકી ડાળીઓ, બરાબર, એ જે છે, બરાબર. નેક્સ્ટ, આર ધ ઓનલી સોર્સ, એ માત્ર ને માત્ર તો કે સ્ત્રોત છે, કોનો, ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ, ઘરના રસોઈના બળતણ. ફ્યુલ એટલે બળતણ, કુકિંગ એટલે રસોઈ, ઓકે, ડોમેસ્ટિક એટલે ઘર, ઘરેલું, બરાબર, ઘરેલું તો કે રસોઈ બળતણ માટે આ માત્ર એક સ્ત્રોત તો કે શું છે, સૂકી ડાળીઓ, કે જેના થ્રુ એ લોકો પોતાનું ખોરાક તો કે બનાવી શકતા હતા. નેક્સ્ટ, ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયસ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઈબર્સ, હર્બ્સ ફોર લોકલ કન્ઝપ્શન્સ. લોકલ એટલે સ્થાનિક, કન્ઝપ્શન એટલે વપરાશ, ઓકે. આ જંગલો સ્થાનિક વપરાશ માટે વિપુલ પ્રમાણમાં એટલે કે ભરપૂર પ્રમાણમાં, બરાબર, લાર્જ સપ્લાયસ પ્રોવાઈડ, ઓકે, સપ્લાયસ ઓફ ફ્રૂટ્સ, ફળો, ખાદ્ય સૂકો મેવો, ઓકે, એડિબલ નટ્સ એટલે શું થાય, સૂકો મેવો, ફાઈબર્સ એટલે રેસા, તથા, ઓકે, હર્બ્સ એટલે શું થાય, વનસ્પતિ એટલે કે ઔષધિઓ પર પૂરું પાડે છે, બરાબર. લોકલ કન્ઝપ્શન એટલે શું થાય, સ્થાનિક વપરાશ માટે આટલી બધી વસ્તુઓ તો કે પૂરી પાડે છે. નેક્સ્ટ, પછી જો ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ સિઝનલ રેઇનફોલ ધેટ લેસિસ ધ સ્લોપ ઓફ ધીસ માઉન્ટેન રેન્જ એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન, બરાબર. દર વર્ષે ચોમાસા દરમિયાન, એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન, દર વર્ષે ચોમાસાના દરમિયાન, ઓકે, પડતો જોરદાર પ્રવાહવાળો, ઓકે, મોસમી વરસાદ, પડતો જોરદાર, ઓકે, પ્રવાહવાળો મોસમી વરસાદ. જોરદાર પ્રવાહ એટલે ફોરેસ્ટ બ્રેક ફ્લો, તો કે સિઝનલ રેઇનફોલ ધેટ લેસિસ, બરાબર, જોરદાર પ્રવાહવાળો મોસમી વરસાદ, કે જે પર્વતીય ઢોળાવ પર ધોવાણ કરે છે, ઓકે, કે જે સ્લોપ ઓફ ધીસ માઉન્ટેન, કે જે શું, પર્વતીય તો કે વિસ્તારોમાં તો કે ઢોળાવ પર શું કરે છે,
ધોવાણ કરે છે, લેસી છે ને ધોવાણ, તે પાણીના પ્રવાહને શું આ જંગલો અવરોધે છે. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ સિઝનલ રેઇનફોલ, આ જે જંગલો છે એ વરસાદી ઋતુનું જે પાણી છે એને શું બ્રેક ધ ફ્લો, એનો પ્રવાહ તો કે અટકાવે છે. નેક્સ્ટ, ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ, ઓકે, આથી સતત ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ, ઓકે, આથી સતત ઝરણા તો કે વહેતા ઝરણા તો કે પેદા થાય છે, બરાબર. ક્રિએટ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ વિચ આર વિટલ ફોર ધ માઉન્ટેન પીપલ, ઓકે, એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ, બરાબર, કે જે ઉનાળાના મહિનાઓ તો કે દરમિયાન પર્વતીય લોકો, બરાબર, માઉન્ટેન પીપલ એન્ડ ધેર એનિમલ્સ અને તેમના પ્રાણીઓ માટે ખૂબ જ અગત્યનું છે. જો એ વર્ડ છે વિટલ, VITL, ઓકે, વિટલ એટલે શું થાય સિગ્નિફિકન્ટ, જો પાઠની પહેલી જ લાઈન સિગ્નિફિકન્ટ, સિગ્નિફિકન્ટ એટલે શું થાય વિટલ, મહત્વનું, બરાબર, કે જે શું તો કે ઉનાળાના તો કે દરમિયાન તો કે આ પર્વતીય લોકો અને એમના જે પ્રાણીઓ છે એમના માટે શું તો કે અગત્યનું છે, બરાબર. નેક્સ્ટ, આ જે ઝરણું છે એમના માટે તો કે અગત્યનું છે પાણીની જરૂરિયાત પ્રમાણે. નેક્સ્ટ, પછી જો ફોર મેની યર્સ, ઘણા વર્ષોથી, ઓકે, હાવ એવર લાર્જ એરિયાઝ ઓફ ધીઝ રીચ ફોરેસ્ટ, ઓકે, રિસોર્સિસ આર ગેટિંગ ડેસ્ટ્રોઇડ, ઓકે, ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલના સ્ત્રોત ધરાવતા, ઓકે, વિસ્તારો નાશ પામતા રહ્યા છે. લાર્જ એરિયાઝ એટલે કે ઘણા બધા વિસ્તારો, બરાબર, મોટા ભાગના વિસ્તારો ઓફ ધીઝ રીચ ફોરેસ્ટ, બરાબર, રિસોર્સિસ આર ગેટિંગ ડેસ્ટ્રોઇડ, એ તો કે નાશ પામી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ, પ્લેન્સ એટલે મેદાન, બરાબર. જો શું કહે છે કે ઉદાહરણ તરીકે મેદાન પ્રદેશમાં, ઓકે, રેલવેની જાળ વિસ્તારવા માટે એટલે કે રેલવે લાઇન વિકસાવવા માટે, બરાબર, રેલવે નેટવર્ક, બરાબર, એ તો કે વિકસાવવા માટે ઇમારતી લાકડું પૂરું પાડવા, ઓકે, એ લોકોને લાકડો તો કે મળી રહે તે માટે, ઓકે, ટેહરી ગઢવાલના જંગલો કાપવામાં આવ્યા હતા, બરાબર. આ જંગલમાં, બરાબર, રેલવેનું નેટવર્ક તો કે વિકસાવવા માટે, એક્સપાન્ડિંગ, ઓકે, વિકસાવવા માટે આ લોકોએ શું તો કે ત્યાંના જ ટેહરી તો કે ગઢવાલના શું તો કે ટિમ્બરના, બરાબર, તો કે આ લોકોએ શું લાકડું કાપવા માટે પણ શું આ લોકોએ તો કે કાપેલા હતા, બરાબર, એવા પણ પ્રયત્નો આ લોકોએ કરેલા છે, બરાબર. નેક્સ્ટ, પછી જો, અને એ જ એને અને આવા જંગલોને શું એકદમ સોખો તો કે મેદાન પણ તો કે બનાવેલું હતું, બરાબર. નેક્સ્ટ, પછી જો યુરોપિયન્સ ઇન મસૂરી, મીન્સ મસૂરીમાં આવેલું, ઓકે, મસૂરીમાં સ્થાયી થયેલ યુરોપિયન લોકો, બરાબર, વોન્ટેડ કલ્ટિવેશન, એ લોકોને શું કલ્ટિવેશન જોઈએ છે, કલ્ટિવેશન મીન્સ વાવણી, બરાબર, કલ્ટિવેશન, ઓકે, વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઈક પોટેટોસ, લીડિંગ, ઓકે, ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિસ્ક ઓકડ ફોરેસ્ટ, ઓકે. આ યુરોપિયન લોકો જે છે, બરાબર, બટાટા જેવા નવા ખાદ્ય પાકોની ખેતી માટે, બટાકા જેવા નવા પાકોની તો કે ખેતી માટે ઓક વૃક્ષો ધરાવતા મિશ્ર જંગલોનું, ઓકે, ઓક વૃક્ષો ધરાવતા મિશ્ર જંગલોનું, બરાબર, મિક્સ, ઓકે, મિક્સ્ડ છે, બરાબર, મિક્સ્ડ જંગલોનું મોટા પાયે નિકંદન કર્યું હતું, બરાબર. નેક્સ્ટ, ધેર વોઝ અ ક્લિયરલી અ કોન્ટ્રાડિક્શન બિટવીન ધ વિલેજ પીપલ્સ, ઓકે, બેઝિક નીડ્સ એન્ડ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની, અને આ બંને વચ્ચે કે શું થયું કે વિસંગતતા તો કે નિર્માણ થઈ હતી, ઓકે, આ એ બે જણા વચ્ચે તો કે ઘર્ષણ ઊભો થયો હતો, કોની વચ્ચે, ગામડાવાળા તો કે લોકોની વચ્ચે અને શહેરના, ઓકે, તો કે લોકોની વચ્ચે, કયું તો કે ઘર તો કે ઘર્ષણ તો કે જો કોન્ટ્રાડિક્શન મતલબ થાય વિસંગતતા તો કે જોવા મળી હતી. કેવા પ્રકારની વિસંગતતા તો કે એ જો, બરાબર, તો કે બિટવીન ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ, ઓકે, આ જે વૃક્ષો જે છે વૃક્ષોથી એ લોકોને શું એ લોકોની સામાન્ય જરૂરિયાતો તો કે પૂરી થતી હતી, બરાબર, એન્ડ ધ રિક્વાયરમેન્ટ્સ, અને આ જે જંગલો તો કે કાપીને શું રિક્વાયરમેન્ટ ધ સ્ટેટ ટુ અર્ન મની, અને જંગલો કાપીને શહેરના લોકોને શું તો કે પૈસાનો કમાવાનો તો કે સ્ત્રોત મળતો હતો. તો આ ગામડાવાળા તો કે લોકોની ઈચ્છા શું હતી કે વૃક્ષો જંગલો કપાવવા જોઈએ નહીં, અને શહેરના લોકોની ઈચ્છા શું હતી જંગલો કાપીને એ લોકો તો કે પૈસા કમાઈ શકે એ રીતે, બરાબર. તો આ બંને વચ્ચે શું તો કે રસાકસી એટલે કે તો કે ઘર્ષણ, આ બંને વચ્ચે વિસંગતતા ઊભી થઈ. હવે પછી શું થયું એ જો, ઇન 1930, ઓકે, 1930માં ધ પીપલ ઓફ ટેહરી ગઢવાલ, ઓકે, ટેહરી ગઢવાલના લોકોએ, ઓકે, બિગેન અ નોન કોઓપરેશન મુવમેન્ટ, એ લોકોએ શું થયું કે અસહકારની ચળવળ, નોન કોઓપરેશન એટલું થાય અસહકારની ચળવળ, ઓકે, આંદોલન તો કે શરૂઆત કરી, જેનું નામ શું હતું કોલ્ડ સત્યાગ્રહ,
કે જેનું નામ તો કે શું હતું, તો કે સત્યાગ્રહ, અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ. ઓકે, રેઝિસ્ટન્સ એટલે વિરોધ, પીસફુલ એટલે કે શાંત, બરાબર. પીસફુલ રેઝિસ્ટન્સ ટુ ઓબટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોસ, બરાબર. ટેરી ગઢવાલના લોકોએ સત્યાગ્રહ તો કે શરૂઆત કરી હતી, એક શાંતિપૂર્ણ વિરોધ, અ પીસફુલ રેઝિસ્ટન્સ એટલે શું થાય, એક શાંતિપૂર્ણ વિરોધ, નામે અસહકારની ચળવળ શરૂ કરી હતી, બરાબર, ટિલરીમાં. ઓકે, ટેરી ગઢવાલ. ઓકે, નેક્સ્ટ, અ નોન કોઓપરેશન મુવમેન્ટ. નેક્સ્ટ, પછી જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોસ. બરાબર, જો તે વર્ષે જ્યારે એ લોકોએ શું અધિકૃત જંગલની, ઓકે, જંગલ નીતિ સામે એક વિરોધ સભા ભરી હતી, બરાબર, એક વિરોધ સભા એ લોકોએ તો કે બોલાવી હતી, બરાબર. નેક્સ્ટ, ઇન ધેટ યર, એ જ વર્ષમાં, બરાબર, અ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ ઇન ટિલરી. ઓકે, ટિલરીમાં કે ઘણા બધા મોટી સંખ્યામાં લોકોનું શું, તો કે એ લોકોએ તો કે મૃત્યુ પામ્યા હતા, બરાબર, બાય ધ આર્મ ફોર્સ ઓન ધ ઓફ ધ કિંગડમ ઓફ ટેરી ગઢવાલ. ઓકે, વેન દે ફોર્મડ અ પ્રોટેસ્ટ મિટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ પ્રોટેસ્ટ પાર્ટી. ઓકે, પોલિસી, બરાબર, જંગલ નીતિની વિરુદ્ધમાં એ લોકોએ શું થયું કે એક સભા બોલાવી હતી, બરાબર, એ વિરોધ સભા ફરી હતી ત્યારે ટેરી ગઢવાલના રાજ્યના સાથે, ઓકે, તો કે એ લોકોના લશ્કર દળોએ શું કર્યું, ઘણી મોટી સંખ્યામાં લોકોને મારી નાખ્યા હતા, બરાબર. નેક્સ્ટ, પછી જુઓ, લુક એટ ધ પિક્ચર. ઓકે, આ તમે પિક્ચર જુઓ, વોટ ડુ યુ નોટિસ, તમને શું દેખાઈ રહ્યું છે, બરાબર. ધેર આર સમ મેન, વુમન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ. ઓકે, થોડાક એ માણસો છે, સ્ત્રીઓ છે, ઓકે, અને તો કે બાળકો છે, કે જે એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ. એમ્બ્રેસિંગ એટલે શું થાય, તો કે ભેટો, તો કે વૃક્ષને, ઓકે, બાથી ભીડીને તો કે બેઠા, ઓકે, ઊભા છે, જો વૃક્ષને પકડીને ઊભા છે. એમ્બ્રેસ એટલે શું થાય, ભેટું, બરાબર. ટુ મેન આર વિથ સોઝ ઇન ધેર હેન્ડ્સ. બે માણસો અહીંયા તો કે શું પોતાની હાથમાં તો કે કરવત લઈને ઊભા છે, બરાબર, કરવત જે વૃક્ષોને કાપવાનું હોય. દે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ. એ લોકોને વૃક્ષો કાપવાની ઈચ્છા છે, કાપવા જઈ રહ્યા છે, બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. પરંતુ લોકો એમને શું કે આ વૃક્ષોને બચાવી રહ્યા છે. જો તો પિક્ચરમાં તમે જોઈ શકો છો, બરાબર. ધે ડુ નોટ અલાવ ધેમ ટુ ડુ એની હાર્મ ટુ ધ ટ્રીઝ એઝ ધે આર ઇમોશનલી અટેચડ ટુ ધેમ, બરાબર. આ જે બધા લોકો છે, બરાબર, એ લોકો શું, ડુ નોટ અલાવ ધેમ ટુ ડુ એની, ઓકે, એની હાર્મ ટુ ધ ટ્રીઝ. એ લોકોને વૃક્ષોને કોઈ પણ પ્રકારનું નુકસાન તો કે પહોંચાડવા દેવા માંગતા નથી, એઝ દે આર ઇમોશનલી, કારણ કે આ લોકો શું થયું કે, ઓકે, વૃક્ષોથી એકદમ ઇમોશનલી, હૃદયથી તો કે શું અટેચડ છે, એટલે કે સંકળાયેલા છે. નેક્સ્ટ, ઇટ વોઝ ચિપકો મુમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. તમને પૂછાય પરીક્ષામાં કે ચિપકો મુમેન્ટ સમજાવો, બરાબર. ચિપકો મુમેન્ટ તો કે શા માટે બેઠે, ચિપકો એટલે શું થાય, વૃક્ષને એ લોકો તો કે ચિપકી ગયા, બરાબર, એ રીતે મુમેન્ટ, એટલા માટે એનું નામ તો કે શું પડી ગયું, ચિપકો આંદોલન, બરાબર. ટુ સેવ ધ ફોરેસ્ટ, જંગલને બચાવવાનું, ઓકે, જંગલને બચાવવા માટે જે કાર્ય તો કે કરવામાં આવ્યું હતું, બરાબર, એને શું કહેવાય છે, ચિપકો મુમેન્ટ, ચિપકો આંદોલન. ધ મુમેન્ટ સેવડ ધ ગ્રીન ફોરેસ્ટ. આ મુમેન્ટ, કઈ મુમેન્ટ, ચિપકો મુમેન્ટ એટલે કે એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ, બરાબર. એ મુમેન્ટે શું થયું કે ઘણા, ઓકે, આ તો કે ઘણા જંગલોને બચાવ્યા હતા, એન્ડ ધ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ, અને આ પર્યાવરણનું તો કે પણ શું થયું, ઘણું બધું તો કે રક્ષણ કર્યું હતું, એટલા માટે આને શું, ચિપકો મુમેન્ટ, ચિપકો આંદોલન કહેવામાં આવે છે. આની પછીનું જે છે, બરાબર, એ આપણે નેક્સ્ટ અહીંયાથી આપણે બાકી રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું, બરાબર. અહીંયા સુધી જેટલો પાઠ ચલાવેલો છે એટલું પાઠ તમારે નોટબુકમાં તમારે લખવાનું છે. પહેલાં યુનિટ 3 રીડ 1 સ્પેલિંગ આખી લખી નાખવાની, પછી તમારે જેટલું પાઠ અહીંયા સુધી તો કે ચલાવેલું છે ત્યાં સુધી તમારે પાઠ લખી નાખવાનો, બરાબર. પાઠને વાંચવાનું અને ભાષાંતર પણ તો કે સમજવાનું, બરાબર. હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.